ભાવનગરમાં મહુવા શહેરમાં તોડબાજી કરવા આવેલા બોગસ પોલીસ અને પત્રકાર ઝડપાયા છે. મહુવાના અનાજ ગોડાઉનના માલિકને ગોડાઉન ગેરકાયદેસર હોવાનું કહીને બોગસ પોલીસ અને પત્રકાર પરેશાન કરતા હતા. આરોપીઓ ગાંધીનગરમાં પોલીસમાં ફરજ બજાવતા હોવાનું અને અન્ય વ્યક્તિઓ ન્યૂઝ ચેનલના પત્રકાર હોવાનું કહી 3,80,000 રૂપિયાની માગણી કરી. બાદમાં વેપારીએ મહુવા પોલીસને જાણ કરતા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા. અન્ય 2 આરોપી ભાગવામાં સફળ થતા પોલીસે બંને આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. માણસોને જ્યારે મોજશોખ કરવાનું હોય છે, ત્યારે મોજશોખ માટે જે પૈસાની જરૂર હોય છે, ત્યારે પૈસા જે કઈ રીતે કમાવવાથી અવનવા કિમિયાઓ જે ઉપયોગ કરી રહ્યા છે, અત્યારે એક એવો કિસ્સો મહુવાની અંદર બનવા માંડ્યો છે. જે મહુવાની અંદર નકલી પોલીસને નકલી પત્રકાર બનીને આવીને એક અનાજના ગોડાઉન ઉપર આવીને કહ્યું કે હું અમે પોલીસ છીએ, ત્યારે વિજય કહ્યું કે હું એક 7-સ્ટાર ન્યૂઝનો એક પત્રકાર છું ને તમારા ગોડાઉનની અંદર જે અનાજનો જથ્થો છે જે ગેરકાયદેસર છે બિનકાયદેસર છે તેમ કહીને અત્યારે અમારો ગોડાઉન સીજ કરવાનું છે તેવો કિમિયો અપનાવ્યો હતો અને તોડ કરવાની કોશિશ કરી હતી. તોડમાં જે માતબર રકમ જે 3,80,000 રૂપિયા જેટલી માંગણી કરવામાં આવી હતી તે રકઝક કરતાં 1,80,000માં નામ પડ્યું હતું અને તે તોડ કરવા માટે ને કાંઈક ને કંઈક ફરિયાદીને એવું લાગ્યું કે આ લોકો જે ડુપ્લિકેટ અને બોગસ છે તેને લઈને મહુવા પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસે સતર્કતા વાપરતા જે આ ઇસમોને ઝડપી પાડવાની જે હાથ ધરી હતી તેમાં 4 આરોપી ઝડપાઈ ચૂક્યા હતા અને 2 આરોપી જે ફરાર થવામાં કામયાબ થયા હતા ને 4 આરોપી આજે બોગસ પત્રકાર ને બોગસ પોલીસ જે નીકળવા માંગી છે તેને લઈને જે અમદાવાદના 3 ઇસમો છે ને એમાં એક ઠળિયાનો છે જે તળાજા તાલુકાનો ઠળિયા ગામનો એક રહેવાસી છે ને 3 અમદાવાદના રહેવાસી છે. એ 3-4 આરોપીને અત્યારે ઝડપી પડ્યા છે અને વધુ 2 આરોપીને ઝડપવાના ચક્ર ગતિમાન કર્યા છે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા.